Hello, વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોમાં યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ એમાં એક્ટિવિટી 6A જોઈશું. એમાં શું હોય છે, એક નાના એવો સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. એ જો તમે લાગે શું જોઈશું તેના સ્પેલિંગ ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલા છે ફ્રેન્ડ, FRIEND ફ્રેન્ડ એટલે કે મિત્રો. બુક, BOOK બુક એટલે પુસ્તક, ટેક્સ્ટબુક. TEXTBOOK ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તક. કઝિન, COUSIN કઝિન એટલે પિતરાઈ, ભાઈ બહેન. ટીચર, TEACHER ટીચર એટલે શિક્ષક. કબર્ડ, CUBBOARD કબર્ડ એટલે કે કબાટ. એક્સરસાઇઝ બુક, EXERCIATBOOK એક્સરસાઇઝ બુક એટલે કે લખવાનું પુસ્તક. વર્કબુક, WORKBOOK વર્કબુક એટલે સ્વાધ્યાય પોથી. ટુગેસ, TOGUESS ટુગેસ એટલે કે અનુમાન કરવું. પાસબુક, PASSBOOK પાસબુક એટલે પાસબુક. ત્યાર પછી ડિયર, DEAR ડિયર એટલે પ્રિય કે વહાલું. યુઝફુલ, USEFUL યુઝફુલ એટલે ઉપયોગી. બેંક, BANK બેંક એટલે બેંક. આઈડિયા, IDEA આઈડિયા એટલે વિચાર. હિન્ટ, HINT હિન્ટ એટલે સંકેત. પછી ઇમ્પ્રેસિવ, IMPRESSIVE ઇમ્પ્રેસિવ એટલે કે પ્રભાવિત કરવું. ટુશે, TOSAY ટુશે એટલે કહેવું કે બોલવું. લાઉડલી, LOUDLY લાઉડલી એટલે મોટેથી. સ્ટોરી બુક, STORYBOOK સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક. પિક્ચર બુક, PICTURED BOOK પિક્ચર બુક એટલે ચિત્રોનું પુસ્તક. હજી થોડા અત્યાર પછી આપણે જોઈ લઈએ. ચાલો સ્ટોરી, SORRY સ્ટોરી એટલે માખી માખી. લાઇબ્રેરી, LIBRARY લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરી. ટુ રાઇટ, TOWRITE ટુ રાઇટ એટલે લખવું. નોટ, NOTE નોટ એટલે નોંધ. ત્યાર પછી ઓગેન, AGAIN ઓગેન એટલે કે ફરીથી. રેફરન્સ, REFERENCE રેફરન્સ એટલે કે સંદર્ભ. ડાયરી, DIARY ડાયરી એટલે રોજનીકી. મેપ, MAP મેપ એટલે નકશો. અકાઉન્ટ બુક, ACOUNTBOOK અકાઉન્ટ બુક એટલે કે હિસાબનું પુસ્તક. ત્યાર પછી થીક, THICK થીક એટલે જાડો. બિગ, BIG બિગ એટલે મોટો. સ્મોલ, SMALL સ્મોલ એટલે કે નાનું. શોર્ટ, SHORT શોર્ટ એટલે ટૂંકું. થીન, THIN થીન એટલે પાનું. પેજ, PAGE પેજ એટલે પાનું. ત્યાર પછી કેલેન્ડર, CALENDAR કેલેન્ડર એટલે કે કેલેન્ડર. રોંગ, WRONG રોંગ એટલે ખોટું. રીડ, TOREAD ટુ રીડ એટલે કે વાંચવું. ટુ કેલ્ક્યુલેટ, CALCULATE ટુ કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી કરવી. એટલસ, ATLAS એટલસ એટલે કે નકશા પોથી. ચાલો આપણે સ્પેલિંગ જોઈ લીધા. હવે ટેક્સ્ટબુક લેવલે સાધના એક્ટિવિટી 6A એમાં આપણને શું કીધું છે, નાનો એવો સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફમાં આપણને શું કીધું છે, તો કે આપણને છે ને એક બુક, બુક એમ કહે છે કે હું છે ને આ હું આ બુક છું, તમે શું કરો, ગેસ કરો, ગેસ એટલે કે અનુમાન કરો કે હું તમને હું હિન્ટ આપું કે હું કઈ બુક છું તે તમે બધાએ ગેસ કરો. બુક કઈ હોય,
નાલે ઘણી બધી હોય કઈ બુક હોય આ કઈ બુક હોય કે હિન્દીની અંગ્રેજીની બધી બુક અલગ અલગ હોય તો કે હા તો એ રીતના આ એક બુક છે બુક તમને અલગ અલગ હિન્ટ આપે છે હિન્ટ એટલે કે સંકેત આપવો સંકેત આપે છે એ કે જો કઈ બુક છે તમે ગેસ કરો તો આ પેરેગ્રાફમાં આપણે શું કરવાનું છે અહીં જોવાનું છે એ આપણને હિન્ટ આપી જાય એને આપણે કે ગેસ કરતું જવાનું છે કે આ કઈ બુક છે ચાલો સરસ મને મારો પેરેગ્રાફ છે પછી આપણે બધાએ જોઈ લઈએ ચાલો જોઈએ હેલો ફ્રેન્ડ હેલો ફ્રેન્ડ હેલો એટલે કે કેમ છો ફ્રેન્ડ એટલે મિત્ર કેમ છો મિત્ર આઈ એમ અ બુક આઈ એમ એટલે હું આઈ એટલે કે હું બુક એટલે બુક હું એક બુક છું નો નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક નો નો એટલે ના ના આઈ એમ નોટ ટેક્સ્ટ બુક નો એટલે કે નથી ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક હું ના ના હું પાઠ્યપુસ્તક નથી My cousin is in your teacher's cupboard. So, okay, my cousin, my pitiye, maro cousin is like pitrai, bhai. Pitrai bhai ke, bane, maro pitrai. In your teacher's cupboard. In your case, tamara teacher's cupboard. So, apostrophe is like, apostrophe is like, apostrophe is no, ni, nu, na. Teacher is like, sub, na. Cupboard is like, cupboard. Maro pitrai ke, tamara teacher na, cupboard na, se. I am not exercise book or a workbook. Exercise book એટલે કે લખવાનું પુસ્તક કે workbook એટલે કે સ્વાકોથી હું કાંઈ કે લખવાનું પુસ્તક કે સ્વાકોથી નથી Can you guess who I am? Can you? Can એટલે કે સબ હું યુ એટલે તમે ગેસ એટલે કે અનુમાન હું એટલે કોણ I હું કોણ છું તમે અનુમાન કરો કે હું કોણ છું What did you say? What એટલે કે મારામાં નોંધ કરે છે
फेल नॉट अगेन फरीथी नहीं आई एम नॉट रेफरेंस नॉट अ डायरी रेफरेंस એટલે સંદર્ભ નોટ સંદર્ભ એટલે કે રોજનીતિ હું સંદર્ભ કે રોજનીતિ નથી તો કે આઈ એમ નોટ સો થિક એન્ડ બિગ આઈ એમ નોટ હું તમે જે કહો છો તે નથી થિક એટલે કે જાડી હું જાડી કે બિગ એટલે મોટી હું કઈ જાડી કે મોટી નથી તમે વળી પાછું નહીં જાતે કે હું પુસ્તક છું પણ કેવું પુસ્તક છું તમે એવું વિચારો કે જાડી છે મોટી છે તો કે ના કે હું જાડી નથી અને મોટી પણ નથી તો શું કહે એની મોર કે છે એની એટલે કે વધારે એની એટલે કોઈ પણ મોર એટલે વધારે કે એટલે કે અનુમાન તમે કોઈ વધારે અનુમાન કરો તો કે નો વેલ આઈ એમ વેરી સ્મોલ શોર્ટ એન્ડ થિન ના સારી આઈ એમ વેરી સ્મોલ વેરી એટલે કે ખૂબ સ્મોલ એટલે કે નાની હું ઘણી નાની શોર્ટ એટલે ટૂંકી એન્ડ થિન થિન એટલે કે પતલી હું ઘણી નાની પતલી અને કેવી કે ટૂંકી છું હું કેવી નથી કે તો કે જાડી અને મોટી નથી પણ હું કેવી છું નાની છું પતલી છું અને ટૂંકી છું આઈ હેવ ઓન્લી 12 પેજીસ આઈ હેવ મારી પાસે ઓન્લી એટલે કે માત્ર 12 એટલે કે 12 પેજ એટલે પાના મારી પાસે 12 પાના છે ઓકે કેલેન્ડર તમે શું કેસ કરી કેલેન્ડર કેલેન્ડરમાં 12 પેજ હોય કે ન હોય મહિના પ્રમાણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બધા અહીંયા મહિના પ્રમાણે 12 હોય જાણે કીધું કે 12 પેજ છે મારી પાસે આપણે શું કીધું કેલેન્ડર ઓર ડિયર યુ આર રોંગ મારી પાસે પુસ્તક શું કહે છે બુક ઓર ડિયર ઓ વાલા તું ખોટો છે યોર ટીચર રાઇટ એન્ડ રીડ એન્ડ કેલ્ક્યુલેટ ફ્રોમ મી યોર એટલે તમારા ટીચર એટલે કે તમારા ટીચર રાઇટ એટલે કે લખવું મારામાં લખે છે એન્ડ રીડ રીડ એટલે કે વાંચવું અને વાંચે છે એન્ડ કેલ્ક્યુલેટ ફ્રોમ મી કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી ફ્રોમ મી એટલે મારામાંથી તમારા ટીચર છે એ લખે છે વાંચે છે અને મારામાં ગણતરી કરે છે તો કેલેન્ડરમાં થોડી વધુ થાય કેલેન્ડરમાં આપણે ખાલી શું જોઈ લખી સારું જ જોઈ લખી બટ કેન બુક બી અ કેલેન્ડર તો એ પુસ્તક છે એ કેલેન્ડર હોય શકે આપણે કેલેન્ડરને પુસ્તક કહી તો કે ના એટલે કે છે બટ કેન બુક બી અ કેલેન્ડર તો એ પુસ્તક કેલેન્ડર હોય શકે નો નો નોટ એન એટલે તો વળી આપણે શું આઈડિયા લગાવી કે નો કેટલા એટલે કે લગે નકશા પોથી શું છે નકશા પોથી છે ના ના નકશા પોથી પણ નથી there is no map in me there is prema tu kya che mara ma che I tame jo naksha mara ma naksha pan nathi kya kachu tu ki I am khali jagya hai book kai book hai se argument karo to aap ela lakhi lakhi teacher ke ela lakhe vaache ane ganati kare kai che to ke hisab pothi ma apne bade kai hisab pothi ko ne ke je ma lakhi sakai vaachi sakai ane hisab ni ગણતરી કરી શકાય તો આપણે અહીંયા ખાલી જગ્યાએ થી છે અહીંયા આપણે શું લખવાનું છે એકાઉન્ટ બુક આપણને ખાલી જગ્યા આપી છે ને આવી રીતના કરી લાસ્ટમાં અહીંયા લખી નાખો બધા એકાઉન્ટ બુક એ કી બુક હતી તો કે એકાઉન્ટની બુક